चलो विद्यार्थी मित्रों, मजा मने बदा। अवे आपने उद्गार वाक्य आपने केवी रीते बनावा एनी भी आपने शुरुआत आपने अगला लेक्चर नी अंदर जोयुं। तो चलो हवे आपने जोईए एक पछी एक वाक्य जोता जाइए, पहलू बीजू त्रीजू त्रण वाक्य अहीं मूक्या छे। हजी आपने आ लेक्चर नी अंदर नकर वाक्य शीखवाना है, एटले तमारो टॉपिक क्लियर थई जशे। तो नयन सेड टू रीटा, हाउ स्टूपिडली यू बिहेव, छेले उद्गार चिन्ह निशानी छे। तमने नियम फटाफट याद आवी जवा जोईए कि आरवी तरीके शुं मूकशुं। एक्सक्लेम जो वखाण करता है, एक्सक्लेम विथ प्रेज, आनंद हो तो एक्सक्लेम विथ जॉय, आवा बधा शब्दो आपणे लखाव्या हता, ई तमारे पाका करवा पड़शे। जो ए नहीं करो तो आमां नहीं आवडे काई, बराबर छे। हाउ स्टूपिडली यू बिहेव, ते केवुं वर्तन कर्युं हतुं, केवुं खराब वर्तन कर्युं हतुं। एटले नयन छे रीटा ने गुस्से थईને कहे छे, जो બરાબર છે। તો ગુસ્સે થઈને કરતા હોય એટલે પહેલા તો સેડ ટુ નું આપણે શું કરશું, તો ગુસ્સો હોય તો એક્સક્લેમ વિથ એંગર, તો નયન એક્સક્લેમ વિથ એંગર, ટુ લખવું કોઈને ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખજો, ટુ રીટા બે વાક્ય વચ્ચે ધેટ, આટલું આપણે લખશું, બરાબર। વાક્ય થોડુંક મોટું થશે પણ છે ઈઝી એકદમ, બે વાક્ય વચ્ચે ધેટ પણ મૂકી દીધું, આપણે આરવી પણ મૂકી દીધું, એક્સક્લેમ વિથ એંગર, આ બોલનાર છે, આ સાંભળનાર છે, જૂના નિયમો એમનામ છે। હવે મેં હમણાં તમને ઉદ્ગારમાંથી સાદા વાક્યો કેમ બનાવવા એ તમને શીખવાડ્યું, તો આગલા લેક્ચરની અંદર તો એ આપણે લખીએ। જો અહીંયા વાક્ય કે આપણું, તો કે હાઉ સ્ટુપિડલી યુ બિહેવ, તો હાઉ નીકળી જશે વાક્યની વચ્ચે વેરી મૂકવાનું, અને કરતા ક્રિયાપદ, તો પેલા કરતા ક્રિયાપદ એટલે અહીંયા હું બનાવું છું, જો યુ બિહેવડ વેરી સ્ટુપિડલી, પેલા આવું રફ કામમાં બનાવી લેવાનું, ફરીથી એક વખત કરતા પ્લસ ક્રિયાપદ, યુ બિહેવડ પછી શું મૂકવાનું, વેરી, અને કીધું હોય લખી નાખવાનું સ્ટુપિડલી। વાક્યની શરૂઆતમાં કરતા ક્રિયાપદ આવવા જોઈએ। હવે આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ કરીએ, બરાબર, આઈ હોય તો બોલનાર, જૂના નિયમ યાદ કરો, આઈ હોય તો બોલનાર, યુ હોય તો સાંભળનાર, તો અહીંયા શું છે, જેવો જી યુ, તો આ બોલનાર નયન બોલનાર છે, રીટા સાંભળનાર છે, તો યુ એટલે સાંભળનાર, સાંભળનાર રીટા છે, એટલે શું લખશું, સી। અહીંયા હું લખ્યું છે બિહેવડ, બિહેવડ બીજું રૂપ છે, વી વન હોય તો વી ટુ કરવાનું, અને વી ટુ હોય તો હેડ પ્લસ વી થ્રી, તો અહીંયા આપણે કરશું હેડ બિહેવડ, પછી બધું જે છે વેરી સ્ટુપિડલી, એમ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો। નયન એક્સક્લેમ વિથ એંગર ટુ રીટા, પેલા આવું નક્કી કરી લેવાનું કેવો ભાવ છે, પછી આપણે વાક્ય છે ને બનાવશું। આ પહેલું વાક્ય બધા લખી લેજો, અને આપણે થોડીક પૂછે અહીં જગ્યા થઈ જાય, એટલે આપણે વ્યવસ્થિત બીજું વાક્ય સમજાવવામાં સહેલું પડે, બરાબર। હવે મિસ્ટર શર્મા સેડ ટુ રોનક, રોનક ને કહે છે વોટ એ નાઇસ ચાઇલ્ડ યુ આર, તું તો કેવો સરસ બાળક છો, બરાબર, નાનું બાળક હશે કદાચ રોનક। હવે વખાણ કર્યા ને, તો વખાણ કરે તો પહેલો જ નિયમ હતો એક્સક્લેમ વિથ પ્રેઝ, તો આપણે પહેલા એ લખી નાખીએ મિસ્ટર શર્મા એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ રોનક। જો આનું છે ને આરવી થોડુંક મોટું આવે છે, એટલે બધા વિદ્યાર્થી અંદર બહુ મોટું વાક્ય છે, બાકી વાક્ય કઈ છે જ નહીં, કરતા અહીંયા બોલનાર અહીંયા સાંભળનાર, બે વાક્ય વચ્ચે આપણે શું મૂકશું ધેટ। હવે આ વાક્ય છે ને આપણે અહીંયા સાદું પેલા બનાવીએ, તો કરતા ક્રિયાપદ ક્યાં, યુ આર, તો પેલા આપણે લખી નાખીએ યુ આર, હવે આપણે વેરી મૂકશું તો એ વેરી, કારણ કે એ આપ્યો છે, યુ આર એ વેરી, પછી હું વધ્યું નાઇસ ચાઇલ્ડ, વોટ તો નીકળી જાય વેરી નાઇસ ચાઇલ્ડ, યુ આર એ વેરી નાઇસ ચાઇલ્ડ, બરાબર। હવે યુ એટલે સાંભળનાર, સાંભળનાર કોણ છે, રોનક, રોનક એટલે હી, એમી ઝારનું શું થાય, વોઝ વેર થાય, તો હી ભેગું વોઝ આવે કે વેર આવે, એક વચન હોય તો વોઝ, બહુ વચન હોય તો વેર, તો અહીંયા શું આવશે,
कोज ए वेरी नाइस बराबर आ थी गय हमें रिद्धि सेड टू राज रिद्धि ए राज ने कही हाउ हेपी आई एम इन दीज डेज हूँ आ दिवसों में हूँ हम खूब खुश छू तो खुश हो तो शू आए जोई आए ने तो रिद्धि एक्सक्लेम्ड विथ जॉय टू राज बे वाक्य वच्चे अमुक विद्यार्थी भूली जाय छे के शू मूकू याद राखजो धेट मूकू हवे आ वाक्य माथी करता अने क्रियापद पहेला आपणे गोथी तो जो आमा वधारानो शब्द पण होय अमुक शू करे आई एम इन द इन दिस क्लास एवुं नहीं आ करता छे आई एटले करता ने एम एटले क्रियापद तो ई वाक्य ने आपणे पहेला लखी नाखीए जो अलग रीते बने छे थोड़ुं जोजो पहेला शू लखवानुं करता आपणे वाक्य रत्न याद राखवानुं आई एम पछी वेरी मूकवानुं वेरी પછી વધારાનો હોય લખી નાખવાનું શું છે હેપી પછી આ વધારાનો શબ્દ લખી નાખશો ઇન ધીઝ ડેઝ આઈ એમ વેરી હેપી ઇન ધીઝ ડેઝ હવે આપણી પાસે વાક્ય છે એનું આપણે ઇનડાયરેક્ટ કરીએ આઈ એટલે બોલનાર કોણ છે રિદ્ધિ રિદ્ધિ એટલે સી એમિઝારનું વોઝ વાય ટુ વોઝ વેરીનું વેરી હેપીનું હેપી ઇન હવે ધીઝ નું શું થઈ જશે ધોઝ ડેઝ બરાબર છે વિદ્યાર્થીઓ હજી આપણે થોડા વધારે વાક્યો જોઈએ અહીંયા આપણી સામે ત્રણ વાક્ય બી ગયા છે ટીચર સેડ ટુ રોનક ટીચરે રોનકને કીધું હાઉ ફૂલિશલી યુ બિહેવ ઇન માય ક્લાસ મારા ક્લાસમાં કેવું મૂર્ખામણું ભર્યું વર્તન કરે છે એટલે ટીચર ગુસ્સે થઈને કહે છે અને ટીચર સેન્ટ ટુનો શું લખશું ગુસ્સો હોય તો એક્સક્લેમ્ડ વિથ એન્ગર ટુ કોને કહે છે રોનકને બે વાક્ય વચ્ચે આપણે શું મૂકી દેશું ધેટ હવે આ વાક્યને સાદું વાક્ય કરવાનું જોયું પહેલાં શું ગોતશું આપણે કરતા ગોતશું કરતા ક્યાં આ રહ્યું કરતા બાજુમાં જ ક્રિયાપદ હોય તો પહેલાં કરતા ક્રિયાપદ લખી નાખીએ કે યુ બિહેવડ વેરી પણ લખી નાખીએ બાકીનું બધું શું થયું વધારાના શબ્દો થયા યુ બિહેવડ વેરી ફૂલિશલી ઇન માય ક્લાસ ઇન માય ક્લાસ ચલો આ લખાઈ ગયું હવે આનું આપણે ઇનડાયરેક્ટ કરતા જઈએ યુ એટલે સાંભળનાર સાંભળનાર કોણ છે ટીચર બોલનાર છે રોનક સાંભળનાર છે સાંભળનાર રોનક એટલે છોકરો એટલે આપણે લખશું એ ચલો આ થઈ ગયું બિહેવડ છે એ વી ટુ આપ્યું છે વી ટુ નો શું નિયમ છે હેડ પ્લસ વી થ્રી આનું આપણે કરશું હેડ પ્લસ વી થ્રી હેડ બિહેવડ ફૂલિશલી નું વેરી ફૂલિશલી નું વેરી ફૂલિશલી વેરી ફૂલિશલી ઇન હવે માય શબ્દ લખ્યો છે આપણે કોષ્ટક પ્રમાણે કરવું પડશે આઈ મી અને માય આઈ કોણ છે આઈ એટલે બોલના ટીચર છે ટીચર હી પણ હોય અને સી પણ હોય તો તમે જો હી લખો તો હી હિમ હિઝ અને જો સી લખો તો સી હર હર તો માયની નીચે શું આવ્યું હિઝ આવ્યું અથવા હર તો આવી રીતે ટીચર હી પણ હોઈ શકે સી પણ હોઈ શકે તમે હી પણ લખો તો હિઝ લખો તો પણ હાલે અને હર લખો તો હાલે આપણે હર લખીએ છીએ હર ક્લાસ રેડી આ પહેલું વાક્ય આપણી સામે બની ગયું હવે બીજું વાક્ય આપણે જોઈએ તો વિરાટ સેડ ટુ અનુષ્કા અનુષ્કા કહે છે હાઉ ચાર્મિંગ યુ લુક ઇન ધીસ ડ્રેસ તો આ ડ્રેસમાં કેવી સરસ લાગે એટલે શું થયું વખાણ કર્યા તો વિરાટ એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ ટુ અનુષ્કા બે વાક્ય વચ્ચે આપણે લખશું ધેટ હવે કરતા ક્યાં યુ હવે આપણે વાક્યમ નહીં આપણે એમને લખીએ એમને બનાવીએ જો યુ લુક વેરી ચાર્મિંગ ઇન ધીસ ડ્રેસ પડી ગયું યુ એટલે સાંભળનાર સાંભળનાર કોણ છે અનુષ્કા એટલે સી ચાલો અહીંથી આપણે શરૂઆત કરી દીધી ને
લુક નું શું થઈ જશે v1 છે એટલે નું v2 તો લુકડ યુ લુક વેરી ચાર્મિંગ વેરી ચાર્મિંગ ઇન ધીસ નું શું થઈ જશે ધેટ અને ડ્રેસ નું ડ્રેસ છઠ્ઠું વાક્ય આપણે થોડું અલગ વાક્ય છે પણ સહેલું પડશે આ તમને મેં તમને કીધું હતું ને શરૂઆતમાં કદાચ આવા શબ્દો આવે આ છે ઓ છે અલાસ છે બરાબર છે બ્રેવો શબ્દો તો આપણે તો લખાયો ને પણ એવું પણ હોય છે શાબાશી આપવા માટે પણ આમાં છે ને ઉદ્ગાર ચિહ્ન નિશાની અહીંયા આપી દીધી હોય છે તો આ વાક્ય છે પેલા તો શું આપણે જોઈ લઈએ જાનવી સેટ ટુ ધ્રુવી જાનવીએ ધ્રુવીને કીધું કે આપણી ટીમ છે એને તો પહેલો નંબર વયો બરાબર તો આનંદ થઈને કહેતા હોય ને આનંદ હોય તો શું હોય જાનવી એક્સક્લેમ્ડ વિથ જોય ટુ થ્રુ બે વાક્ય વચ્ચે આપણે શું મૂકશું ધેટ હવે અવર ટીમ હેઝ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ આપણી ટીમને પહેલો નંબર મળ્યો હવે છે ને આવા શબ્દો મેં લખાયું હતું દૂર કરવા આવી નોંધ લઈ ગઈ હવે આનું કઈ ઉદ્ગારમાંથી સાદામાં ફેરવવાની જરૂર નથી જો આવા વાક્યો આવે ને તો તમે બહુ લખી હશો આવા વાક્યો પૂછાય આવા વાક્યો ઘણી વખત પૂછાય આમાં આપણે છે ને એમનું જ વાક્ય કારણ કે ઉદ્ગાર વાક્ય જો ચિહ્ન અહીંયા છે નહીં એટલે એનો મતલબ કે અહીંયા આપણને સાદું વાક્ય આપ્યું છે પણ અહીંયા આપણે આવો આ શબ્દ કાઢી નાખી બરાબર છે અહીંયા ઉદ્ગાર ચિહ્ન નિશાની છે એના માટેનો શબ્દ આપણે અહીંયા લખી નાખ્યો એને અહીંયા ધેટ મૂકી દીધું આ શબ્દ આપણે કાઢી નાખી હવે વાક્ય છે એમનું રાખવાનું છે એનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ થાય એની ડાયરેક્ટ કરી નાખ્યું અહીંયા શું લખ્યું જો અવર તો વી અસ અવર તો વી નું શું કરી નાખવાનું આઈ હોય તો બોલ ના દી હોય સામે વી હોય તો ધે તો અહીંયા આપણે લખી ધે તેમ ધેર તો અવર ની નીચે શું આવ્યું ધેર તો અહીંયા આપણે લખીએ ધેર ટીમ ચાલો હેવ અને હેઝ નું શું થાય હેડ ગોટ ધ ફર્સ્ટ બરાબર છે છ વાક્ય જોયા હજી આવા વાક્યો આપણે બે ત્રણ જોઈ લઈએ તો અહીંયા પાછા બીજા બે વાક્યો આપણે એવા મૂકે છે સુશીલ સેડ ટુ મોના અલાસ વી આર અનહેપી ધેટ અવર ફ્રેન્ડ ઇઝ નો મોર નાઉ આપણે અમે ખૂબ જ નાખુશ છીએ આપણો મિત્ર આ દુનિયામાં નથી તો અહીંયા જો છેલ્લે ઉદ્ગાર ચિહ્નની નિશાની નથી જો અહીંયા શબ્દ આપ્યો છે ત્યાં જ ઉદ્ગાર ચિહ્ન એટલે આપણે કઈ સાદું વાક્ય જ આપણી પાસે છે પણ આમ ભાવાર્થ કેવો થયો દુઃખ થયું ને એને કે મૃત્યુ ભયનું એટલે આપણે શું લખશું સુશીલ એક્સલેન્ટ વી સેડ ટુ કોને કહે છે મોના બે વાક્ય વચ્ચે આપણે શું મૂકી દેશું ધેટ અલાસ શબ્દ નીકળી ગયો આવા શબ્દો કાઢી નાખવાના બરાબર વી એટલે ધેય એમી સારનું શું કરશું વોઝ વેર તો આ બહુ વચન છે એટલે શું આવે વેર અનહેપી પછી ધેટ હવે અવર લખ્યું છે એટલે વી અસ અવર ધેય તેમ આપણે લખી જ નાખીએ ધેય તેમ ધેર શું આવ્યું અહીંયા જોવો છે ધેર અવરનું આપણે કરી નાખીએ ધેર ફ્રેન્ડ અહીંયા ઇઝનું કરી નાખીએ વોઝ જો કાળનો નિયમ બીજી વાર લગાવ્યો હોય એનું કારણ એ છે કે અહીંયા કન્જક્શન આવ્યું આપણે આગળ બધું શીખી જ ગયા છીએ નો મોર નાઉનું આપણે કરી નાખીએ ધેન બરાબર છે આ વાક્ય આ રીતે થયું હવે બીજું વાક્ય છે અહીંયા આપણે અલગ પાડ દઈએ અહીંયા થોડુંક બરાબર સચિન સેડ ટુ ધોની સચિને ધોનીને કહ્યું અલાસ વી ટ્રાઈડ હાર્ડ આપણે બહુ જ પ્રયત્ન કર્યો પણ આપણે મેચ હારી ગયા તો દુઃખ હોય ને તો સચિન એક્સક્લેમ્ડ વિથ સેડ ટુ ધોની એ વાક્ય વચ્ચે ધેટ ચલો વીનું શું થઈ જશે આ તો નીકળી ગયો અલાસ શબ્દ કાઢી નાખવાનો વીનું શું થઈ જાય તે હવે ટ્રાઈ ટ્રાઈડ
અને ટ્રાઇડ v1 નું v2 v2 નું હેડ પ્લસ v3 તો આનું શું થઈ જશે હેડ ટ્રાઇડ હાર્ડ બોલ હવે બટ આવ્યું એટલે કન્જેક્શન આવ્યું એટલે પાછું પહેલેથી વાક્ય ચાલુ થઈ દે હવે પહેલો છે લોસ બીજું થઈ લોસ તો હેડ લોસ ધ મેચ બરાબર છે અહીંયા આપણે આ વાક્ય પૂરું કરીએ બરાબર છે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ પૂરા કરીએ હાઉ વાળા વાક્યો વોટ વાળા વાક્યો અને એમાં આવા શબ્દો વાળા વાક્યો શબ્દો વાળા પૂછે તો એકદમ આપણા માટે ઈઝી પડે હવે પછીના લેક્ચરની અંદર છેલ્લું એક વાક્ય વધ્યું હોય લેટ વાળા અને લેટ્સ વાળા વાક્યો તો એ પણ આપણે જે વધારે પડતું એ પહેલાં એ મોસ્ટ ઓફ હોય જ છે તો એના વિશે પણ આપણે એકદમ અલગ જ રીતે એક પણ બુકની અંદર આ રીતે નહીં આપ્યું એ જ રીતે આપણે એ લેટ અને લેટ્સ વાળા વાક્યો જોશું મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને અઘરું લાગતું હોય પણ આપણે એકદમ સહેલા બનાવી દઈશું થેન્ક યુ